હેલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. શ્રીસંત જ્ઞાનેશ્વર યુટ્યુબમાં આપસૌનું સ્વાગત છે. ધોરણ બે આપણો આજનો વિષય છે ઇંગ્લિશ, એટલે કે અંગ્રેજી. અને એની અંદર આજે આપણે શું કરવાનું છે તો કે લેસન નંબર 7 એ એન્ડ એન. આ શું છે આ બંને? તો કે આર્ટિકલ છે. શું છે? આર્ટિકલ. આ બંને આર્ટિકલ વિશે આજે આપણે જોવાનું છે. આ આર્ટિકલ જે છે લેસન નંબર 7 પ્રાઇમરી અંદર, તો આ મેં પાઠ છે તમારો 7મો પાઠ મેં તમને સમજાવી દીધો છે અને વિડીયો પણ આપણે મૂકી દીધેલો છે. અને ઝૂમની લાઈવ મિટિંગમાં પણ આપણે છે એ આ એ અને એન આર્ટિકલ છે એના વિશે મેં તમને સમજાવ્યું હતું, બરાબર. હવે આપણે આજે શું કરવાનું છે તો કે આજે આ પાઠનું આપણે રિવિઝન કરવાનું છે. તો ચાલો ફરી એક વખત આપણે છે આ જોઈ લઈએ કે લેસન નંબર 7 છે એ અને એન આ બંને આર્ટિકલ છે એમાં શું કહેવા માંગે છે, રિવિઝન કરીએ. ચાલો, અંગ્રેજી ભાષામાં એ અને એન બે આર્ટિકલ છે. જે અંગ્રેજી ભાષા છે એની અંદર કેટલા આર્ટિકલ છે? બે આર્ટિકલ છે, એ અને એન્ડ, બરાબર. અને એને કેમ મુકાય ને ક્યાં મુકાય એ હવે જોવાનું છે. અને એની માટે પછી શું કીધું છે તો કે અંગ્રેજી મૂળાક્ષરોમાં એ, ઈ, આઈ, ઓ અને યુ આ શું છે? પાંચ. તો કે આ પાંચે પાંચ સ્વર છે અને બાકી બધા છે એ મૂળાક્ષરો શું છે તો કે વ્યંજન છે. મેં તમને આપણો લાઈવ લેક્ચર હતો મીટિંગ ત્યારે મેં તમને આખી એબીસીડી લખીને સમજાવ્યું હતું, બરાબર. તો એબીસીડીના જે આ પાંચ જે લેટર છે એટલે કે મૂળાક્ષરો છે એ શું છે? સ્વર છે. અને બાકીના બધા જે મૂળાક્ષરો વધ્યા એ બધા શું છે તો કે વ્યંજન છે. જે ગુજરાતી છે એની અંદર તમારે સ્વર અને વ્યંજન આવે છે, બરાબર. ગુજરાતીની અંદર અ, આ, ઈ, ઉ, ઈ જે છે એ 12 સ્વર છે. અને બાકી જે તમારો કક્કો છે, ક, ખ, ગ, એ બધું શું છે તો કે વ્યંજન છે. એવી જ રીતે અંગ્રેજી મૂળાક્ષરોમાં એટલે કે તમારી જે એબીસીડી છે, તમારા જે લેટર્સ છે આલ્ફાબેટ, એની અંદર પણ આ એ, ઈ, આઈ, ઓ, યુ એ શું છે તો કે 5 સ્વર. ઇંગ્લિશ અંગ્રેજી ભાષામાં માત્ર 5 જ સ્વર છે, બરાબર. ગુજરાતી અને હિન્દીની જેમ 12 કે 13 સ્વર નથી. એટલે કે અંગ્રેજી ભાષા જે છે એના જે મૂળાક્ષરો છે આ 5 મૂળાક્ષરો છે એ સ્વર છે અને બાકીના બધા જે મૂળાક્ષરો વધ્યા એ શું છે તો કે વ્યંજન છે. હવે આ એ અને એન આર્ટિકલ છે એને ક્યાં મૂકવાના, કઈ રીતે મૂકવાના, તો એનો નિયમ છે એ જોઈએ. વ્યંજનથી શરૂ થતા નામની પહેલાં એ આર્ટિકલ અને સ્વરથી શરૂ થતા, બરાબર, ક્યાં આવશે તો કે સ્વર. સ્વરથી શરૂ થતા નામની પહેલાં એન આર્ટિકલ મૂકાય. એટલે કે આ 5 સ્વર છે, આ 5 સ્વર છે એમાંથી કોઈ પણ નામ કે સ્પેલિંગ હોય, આ 5 સ્વરમાંથી કોઈ પણ એક સ્વરમાંથી શરૂ થતો હોય તો એની આગળ શું આવશે તો કે એન આર્ટિકલ આવશે. અને બાકી જે નામ કે સ્પેલિંગ છે એ વ્યંજનથી શરૂ થતું હશે તો એની આગળ શું આવશે? એન આર્ટિકલ આવશે. તો આપણે આ એ અને એન આર્ટિકલ કઈ રીતે મુકાય એના ઉદાહરણ છે એ થોડા જોઈએ અને સમજીએ, એટલે તમને ખ્યાલ આવી જશે કે આ બંને આર્ટિકલ કઈ રીતે મુકાય. તો ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે એ અને એન આર્ટિકલ ક્યાં લાગી શકે અને ક્યાં મૂકીએ આપણે, બરાબર. ચાલો, તમને અહીંયા પહેલાં બધે છે એ ખાલી જગ્યા એટલે કે બ્લેન્ક્સ આપેલી છે અને પછી તમને સ્પેલિંગ આપેલો છે. તો આપણે જોતા જઈએ, ટી એ બી એલ ઈ, ટેબલ એટલે ટેબલ, બરાબર. તો આ ટેબલ છે એની આગળ શું આવશે? આર્ટિકલ એ આવશે કે એન આર્ટિકલ આવશે? તો આપણે એ મૂકવા માટે શું જોવાનું તો કે એનો પહેલો લેટર, જ્યાં પહેલો મૂળાક્ષર છે એ શું છે તો કે ટી. ટી છે એ શું છે તો કે વ્યંજન છે. અને વ્યંજનની આગળ હંમેશા શું આવે તો કે એ આર્ટિકલ આવે. અને સ્વર હોય તો એની આગળ છે એ એન આર્ટિકલ આવે. તો આપણે સ્વર છે એ પહેલાં આપણે બાજુમાં લખી નાખીએ, એ, ઈ, આઈ, ઓ અને યુ, બરાબર. આ પાંચે પાંચ શું છે? સ્વર છે. હવે આ પાંચે પાંચ સ્વર છે, બરાબર. એ સ્વરમાંથી કોઈ પણ સ્પેલિંગ છે શરૂ થતો હશે તો એની આગળ એન આર્ટિકલ આવશે. તો ચાલો, આપણો પહેલો લેટર છે એ ટી છે. તો ટી જુઓ, ક્યાંય છે સ્વરમાં? નથી. તો ટી છે એ શું થયું તો કે ટી છે એ વ્યંજન છે, સ્વર નથી. અને વ્યંજન હોય તો એની આગળ હંમેશા કયો આર્ટિકલ આવે? એ. તો આપણે અહીંયા લખશું એ, એ ટેબલ, બરાબર. પછી છે એ ડબલ પી એલ ઈ, એપલ એટલે સફરજન. તો અહીંયા આગળ આપણે એ કા એ અથવા એન આર્ટિકલ મૂકવું હોય તો કયો આર્ટિકલ આવશે? તો એને માટે આપણે પહેલો લેટર છે એ જોઈએ. પહેલો મૂળાક્ષર છે એ શું છે? એ. તો એ છે એ આ 5 સ્વરોમાંથી એ આવે છે એમાં તો કે આ આવે છે. એ છે એ શું છે? સ્વર છે. તો સ્વરની આગળ હંમેશા કયો આર્ટિકલ લાગશે? એન આર્ટિકલ. તો આપણે અહીંયા લખીએ એન, એ એન, એન આર્ટિકલ, એન એપલ. પછી આપેલું છે જી એલ એ ડબલ એસ, ગ્લાસ, ગ્લાસ એટલે ગ્લાસ, પ્યાલો. તો હવે અહીંયા કયો આર્ટિકલ આવશે? એ કે એન? તો એના માટે પહેલો લેટર જોઈએ. કયો પહેલો લેટર છે? જી. તો જી છે એ 5 સ્વરોમાંથી એક, 5 જે સ્વરો આપેલા છે એમાં જી ક્યાંય છે આવે છે? ના, નથી. તો જી છે એ સ્વર નથી તો શું હોય?
વ્યંજન હોય અને વ્યંજનની આગળ હંમેશા શું આવે એ આર્ટિકલ એ ગ્લાસ ત્યારબાદ ઓ આર એ એન જી ઈ ઓરેન્જ એટલે નારંગી તો આનો પહેલો લેટર શું છે ઓ અને ઓ છે એ શું છે સ્વર છે તો અહીંયા આગળ કયો આર્ટિકલ આવશે એન આર્ટિકલ લાગશે ત્યારબાદ છે જે ડબલ ઈ પી જીપ એટલે જીપ બરાબર મોટર તો એનો પહેલો લેટર છે એ જે છે તો જે છે એ સ્વર છે ના સ્વર નથી તો શેમાં આવશે વ્યંજનમાં તો વ્યંજનની આગળ કયો આર્ટિકલ લાગે એ એ જીપ એવી જ રીતે બાજુમાં જોઈએ ઈ એલ ઈ પી એચ એ એન ટી એલિફન્ટ એટલે હાથી તો આનો પહેલો લેટર છે એ શું છે ઈ તો ઈ છે ઈ સ્વર છે તો સ્વરમાં શું આવશે હંમેશા આગળ કયો આર્ટિકલ આવે એન એન એલિફન્ટ ત્યારબાદ છે બી આર યુ એસ એચ બ્રશ એટલે બ્રશ ટૂથબ્રશ બરાબર છે તમે બ્રશ કરો છો એ દાંતે ઘસો છો એ તો એનો પહેલો લેટર શું છે બી તો અહીંયા જો સ્વરમાં બી છે ક્યાંય નથી તો બી છે એ શું છે વ્યંજન છે અને વ્યંજન આગળ કયો આર્ટિકલ એ આર્ટિકલ ત્યારબાદ કે આઈ ટી ઈ કાઇટ એટલે પતંગ આનો પહેલો લેટર શું છે કે તો કે છે એ આ પાંચ સ્વરોમાંથી જો ક્યાંય કે છે સ્વરની અંદર આવે છે કે નથી આવતો તો સ્વ કે છે એ શેમાં આવતો હોય વ્યંજનમાં આવતો હોય તો આમાં પણ શું આવશે આગળ આર્ટિકલ એ વ્યંજન હોય તો આગળ હંમેશા આર્ટિકલ એ લાગે પછી છે યુ એમ બી આર ઈ ડબલ એલ એ અમ્બ્રેલા એટલે છત્રી આનો પહેલો લેટર શું છે યુ તો યુ છે એ જો અહીંયા છે પાંચ સ્વરોમાંથી એક કોઈ એક સ્વર છે આ છે યુ છે આઈ રહ્યો એ શું છે સ્વર છે તો સ્વરની આગળ કયો આર્ટિકલ લાગશે એન આર્ટિકલ તો આપણે લખીએ એન એન અમ્બ્રેલા અને લાસ્ટ છેલ્લો સ્પેલિંગ જોઈએ બી ડબલ ઓ કે બુક એટલે કે બુક પુસ્તક બરાબર આનો પહેલો લેટર શું છે બી તો બી છે એ આ પાંચ સ્વરમાંથી બી છે એ આવે છે અથવા તો બી છે એ સ્વર છે આમાં કંઈ લખેલો છે સ્વરની અંદર ના નથી તો બી છે એ શું હોય વ્યંજન હોય અને વ્યંજનની આગળ હંમેશા આવે એ આર્ટિકલ એ બુક તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આજે લેસન નંબર 7 એ અને એન આર્ટિકલ છે એનું રિવિઝન કર્યું તો તમે પણ બધા આ વિડીયો જોજો અને સમજજો કે આ બંને આર્ટિકલ છે એ કઈ રીતે આપણે આપણા સ્પેલિંગ અથવા તો નામની આગળ મૂકી શકીએ અને જે નિયમો છે અત્યારે મેં તમે જે સમજાવ્યું એ બધું જોજો અને યાદ રાખજો અને જે હું તમને ફોટો પાડીને પીડીએફ મોકલું એ પ્રમાણે તમે તમારા રફ બુકમાં છે હોમવર્ક કરજો અને સમજજો થેન્ક યુ